नमस्कार दर्शक मित्रों, अमारी आ यूट्यूब चैनल में तमारो हार्दिक स्वागत छे। जो हजु सुधी तमे अमारी आ चैनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब करी लेजो और बेल ना निशान पर क्लिक करी लेजो, जेथी आवनारा दरेक नवा वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे। नमस्कार दर्शक मित्रों, आजे 15 जानुआरी 2022 ने शनिवार नो दिवस छे। जोईए आजना महत्वना समाचार। गुजरात मां कोरोना नी स्थिति पर नजर करी लईए। गुजरात में त्रीजी लहर की घातक शुरुआत थई चुकी छे। तारीख 14 जानुआरी ना रोज कोरोना ना 10,019 केस नोंधाता हड़कंप मच्यो छे, तो 2 दर्दी ना मौत थया छे। तेमज कोरोना ने मात आपीने आजे कुल 4,831 दर्दी डिस्चार्ज थया छे। हाल राज्य में कोरोना ना एक्टिव केस नी संख्या 55,798 पहुंची गई छे। राज्य में सौथी वधु अमदावाद में 3,164 केस नोंधाया छे, तो सूरत में 3,259, वडोदरा में 1,373 अने राजकोट में 374 केस नोंधाया छे। આગળના સમાચાર જોઈએ તો ગુજરાતમાં હજી પણ કડકડતી ઠંડી પડશે। હવામાન વિભાગના મતે ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ ગુજરાતમાં શીતલહેરની અસર રહેશે। આગામી 2 દિવસ રાજ્યભરમાં સુસવાટા ભર્યા પવન ફૂંકાશે। રાજ્યના 11 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે રહ્યો હતો। ડીસા અને કેશોદમાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। અમદાવાદમાં પારો 9.7 ડિગ્રી સુધી ગગડ્યો હતો। કચ્છના નલિયામાં 3.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। ભુજમાં 9.8, અંજારમાં 8.6 અને કંડલાનું તાપમાન 11.1 ડિગ્રી નોંધાયું હતું। માઉન્ટ આબુમાં -5 ડિગ્રીમાં લોકો થૂંઠવાયા હતા। 7 વર્ષમાં સૌથી વધુ ઠંડી માઉન્ટ આબુમાં નોંધાઈ હતી। સતત 5 દિવસથી -5 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। દેશમાં કોરોનાની સ્થિતિ વિશે જાણીએ તો દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે। દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,64,202 કોરોનાના કેસ નોંધાયા હતા, જે ગઈકાલ કરતા 6.7% વધારે છે। તેમજ છેલ્લા 24 કલાકમાં 1,09,345 લોકોએ કોરોનાને મહાત આપી હતી। ઓમિક્રોનના કુલ કેસો 5,753 થયા છે। અગત્યના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવોસમાં આગામી 17 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની એજન્ડા સમિટને સંબોધિત કરશે। 17 જાન્યુઆરીથી શરૂ થનારી 5 દિવસીય સમિટમાં વડાપ્રધાન મોદી પ્રથમ દિવસે સંબોધિત કરશે। આ ઉપરાંત અન્ય વૈશ્વિક નેતાઓ પણ વર્ષ 2022 માટે તેમના વિઝનને શેર કરશે। કોરોનાના વધતા જતા પ્રકોપને કારણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે વાર્ષિક બેઠકનું સીધું આયોજન રદ કરવું પડ્યું છે। અત્રે નોંધનીય છે કે આ સતત બીજી વખત છે જ્યારે કોરોનાને કારણે દાવોસ એજન્ડા સમિટનું ઓનલાઈન આયોજન કરવામાં આવી રહ્યું છે। દેશ માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ટ્રાય સર્વિસીસ સ્કોટ ઇન્વાયરીએ તેની પ્રારંભિક માહિતી રજૂ કરી છે। આ દુર્ઘટનામાં CDS બિપિન રાવત અને અન્ય 13 લોકોના મોત થયા હતા। કોર્ટ ઓફ ઇન્ક્વાયરીમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણો તરીકે ષડયંત્ર, ટેકનિકલ ખામી, તોડફોડ અથવા બેદરકારીની વાતને નકારી દેવામાં આવી છે। વાયુસેનાએ કહ્યું કે 8 ડિસેમ્બર 2021ના રોજ હવામાન ખરાબ હોવાથી વાદળોમાં પ્રવેશ કરવાને લીધે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું। આગળના મહત્વના સમાચાર દમણથી આવી રહ્યા છે। દમણ પ્રશાસન દ્વારા કોરોનાના વધતા કેસ પર કાબુ મેળવવા સપ્તાહમાં શુક્રવાર, શનિવાર અને રવિવારે બીચ પર પ્રવાસીઓને ફરવાની મનાઈ ફરમાવી છે। જો કે ઉત્તરાયણ પર્વ હોય, પ્રશાસનના વીકએન્ડ કર્ફ્યુથી અજાણ દમણમાં ફરવા આવેલા હજારો પ્રવાસીઓએ વિલા મોઢે પરત ફરવું પડ્યું છે। અહીં વીકએન્ડ કર્ફ્યુ હોવાથી શુક્ર, શનિ અને રવિ એમ 3 દિવસ માટે બીચ પર પોલીસ પહેરો ગોઠવી પ્રવાસીઓને પગરટ મોકલવામાં આવી રહ્યા છે, જેનાથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી હતી।
ગુજરાત માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ગુજરાત પર મહેરબાન લાગી રહ્યા છે. અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ RIL આગામી 10-15 વર્ષમાં ગુજરાતમાં ગ્રીન એનર્જી અને અન્ય પ્રોજેક્ટ્સમાં રૂપિયા 5.95 લાખ કરોડનું રોકાણ કરવાની તૈયારીમાં છે. ત્યારે સામે અદાણી જૂથે પણ ગુજરાતમાં એક સંકલિત સ્ટીલ પ્લાન્ટની સ્થાપના અને અન્ય વ્યવસાયિક શક્યતાઓ જોતા આગામી સમયમાં રોકાણ માટે દક્ષિણ કોરિયાની કંપની પોસ્કો સાથે $5 અબજ પ્રારંભિક કરાર કરવામાં આવ્યો છે. ક્રિકેટને લઈને મહત્વના સમાચાર જોઈએ. ભારત સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતનો કારમો પરાજય થયો છે. ભારત 30 વર્ષે પણ સાઉથ આફ્રિકાનો કિલ્લો ભેદી શક્યું નથી. 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતની 2-1 હાર થઈ છે. બીજા મહત્વના સમાચાર જોઈએ તો આજે દેશભરમાં મકર સંક્રાંતિ, ભોગાલી બિહુ, તુસુ પૂજા, પોંગલ, સુગી, ભોગી, માધી, ખીચડી, પોષ પર્વ અને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને આ તહેવારની શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે આજે આપણે દેશભરમાં વિવિધ તહેવારોની ઉજવણી કરી રહ્યા છીએ, જે ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવે છે. તમને બધાને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકૃતિની આરાધના સાથે જોડાયેલો આ તહેવાર દરેકના જીવનમાં સ્વાસ્થ્ય અને ખુશીઓ લઈને આવે. દેશના પર્યાવરણને લઈને ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુરુવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જે મુજબ છેલ્લા 2 વર્ષમાં ભારતમાં હરિયાળી વધી છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ વચ્ચે આ સમાચાર ચોક્કસપણે દિલાસો આપનારા છે. વન વિસ્તારની વર્તમાન સ્થિતિ પર જાહેર કરાયેલા દ્વિવાર્ષિક અહેવાલ મુજબ વર્ષ 2019 થી અત્યાર સુધીમાં દેશમાં જંગલો અને વૃક્ષોના ક્ષેત્રમાં 2261 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. આમાં વન વિસ્તાર 1540 ચોરસ કિલોમીટર વધ્યો છે અને વૃક્ષોના આવરણમાં 721 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. દેશનું કુલ જંગલ અને વૃક્ષાચ્છાદન 80.9 મિલિયન હેક્ટર છે. આ દેશના ભૌગોલિક વિસ્તારના 24.62% છે.